हेलो एंड वेलकम टू ऑल माय डियर बच्चा पार्टी। केम छो बधा? मजामा हूँ। तमे अने आपणो फिजिक्स तमारा वाला वाला दिव्य सर द्वारा शीखवाड़वामां आवी रह्यो छे। भाग एक सुखद पूर्वक अंत कर्यो आपणे। घणा बधा वालाओए मारा मने कमेंट मां पण आपी के सरस सर, बहु ज सरस मजा आवे छे, फिजिक्स तमे शीखवाड़ो छो, अमने बहु गमे छे, बहु गमे छे, बहु गमे छे, राइट? तो बस आवो ज प्रेम, आवी ज लागणी तमारी अमने मळती रहेशे। हूँ तमारू फिजिक्स सहेलू ने सहेलू बनावतो ज रहीश, चिंता ना करशो, राइट? सो लेट अस बिगिन पार्ट टू। भाग बे भौतिक विज्ञान आपणे स्टार्ट करीए। भाग एक मां जेटलो समय गयो एनाथी ओछो समय भाग बे मां जशे। कारण समजावो। आपणे पेलू नवं नवं शीखीए ने तो थोड़ीक वार लागे, हवे तमे एकदम सरस रीते मोशनमां आई गया छो तो तमने लईने चालवानुं काम फक्त मारुं अने तमारे दौड़वानुं काम तमारुं, राइट? फाइन। तो भाग बे चेप्टर नंबर 9 आपणुं फिजिक्स, के जेने आपणे समझावामां घन पदार्थोना यांत्रिक गुणधर्मो। ત્રણ પ્રકાર છે આપણી પાસે, ઘન, પ્રવાહી અને વાયુ। આપણે ત્રણેયનો સ્ટડી કરવાનો છે, રાઈટ? ઘણો બધો પાર્ટ એવો છે કે જે તમને ફ્યુચર સ્ટડીમાં પણ કામ લાગશે। ઘણો બધો ભાગ એવો છે કે રિયલિસ્ટિક વાસ્તવિકતામાં પણ તમે જોયો હશે એ બધું નાવ ધીમે ધીમે સરસ રીતે કન્ફર્મ થતું જશે, રાઈટ? સો પહેલી વાત, પદાર્થને ગતિ કરાવવા માટે બળ જોઈએ, સાચી વાત કે નહીં? જે બળ આપણે લગાડીએ છીએ એના દ્વારા પદાર્થ ગતિ કરે છે। તમે કહેશો સર એરિસ્ટોટલના આવી વાતને તો ખોટી કી દીધી, હવે એ વાત ભૂલી જવાની છે, તો આઈડિયાલિઝમ હતી। બાકી ગતિ કરાવવા માટે બળ જોઈએ, રાઈટ? તો હવે એ બળ લગાડીએ તો એ પદાર્થમાં અંદર કઈ ફેરફાર થાય? તો જે તે સમય આપણે કીધું તો નહીં, એટલા માટે તો દ્રઢ પદાર્થ લીધો હતો, યાદ છે ને, ચાક ગતિમાં। હવે એ જ વસ્તુને કઈક નવી રીતે વર્ણન કરવા જઈ રહ્યા છે કે પદાર્થ છે એની ઉપર બળ લગાડો તો એ પદાર્થની અંદર કઈક ફેરફાર થાય છે। આ જે ફેરફાર થાય છે એ લગાડેલા બળને કારણે થયો છે। આવો જે ફેરફાર થયો છે એ એના આંતરિક બંધારણમાં થયો છે। આવા ફેરફારને આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે, કોના કારણે થયો, એ ફેરફાર શું છે, તે કેટલું બળ લગાડ્યું, આવું તમામ વસ્તુઓ સમજાવવાની છે। એક સરસ મજાનું એક્ઝામ્પલ આપો કે આપણી પાસે પેલી બોલપેનમાં સ્પ્રિંગ આવે છે, જોઈ છે, એ સ્પ્રિંગને હું સહેજ આમ ખેંચું, લગાડ્યું તો બળ જ ને વાલાઓ, લગાડ્યું છે તો બળ જ, ખેંચ્યું તો લંબાઈ વધી કે નહીં? ઓકે, એવું જ જો હું દબાવું તો લંબાઈમાં ઘટાડો થાય, થોડુંક હા, બહુ નહીં। પછી તમે આ સ્પ્રિંગ ખેંચી નાખો તો તાર થઈ જાય ભાઈ, પાછું ના મળે। તો આપણે એવી રીતે ફેરફાર કરવો છે કે પદાર્થ એની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય। તો આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ અને પદાર્થના આવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહે છે। તો પહેલો વર્ડ જે આપણે સમજાવવા માંગીએ છીએ બચ્ચા વાળી, તો શબ્દ શું છે? તો શબ્દ છે સ્થિતિસ્થાપકતા, બરાબર છે? તો પદાર્થનો એવો ગુણધર્મ કે એની ઉપર લગાડેલા બળને કારણે પદાર્થની અંદર વિરૂપણ થાય। આ વિરૂપણનો મતલબ શું? તો બચ્ચા પાર્ટી, આ વિરૂપણનો મતલબ એવો કે એનો કદ બદલાય, એનો આકાર બદલાય, એની લંબાઈ બદલાય, આવા ફેરફાર થાય એને વિરૂપણ કહેવાય। સ્પ્રિંગને આમ ખેંચી તો લંબાઈ બદલી ને વિરૂપણ થયું કહેવાય, રાઈટ? તો આના કારણે એનો આકાર પણ બદલાઈ શકે છે, આના કારણે એનું કદ, એટલે સ્પ્રિંગનું નહીં ભાઈ, ફુગ્ગો છે તમારા હાથમાં ફૂલાવેલો, એને ધીમે 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 પાણીની અંદર નીચે લઈ જાઓ, એનું કદ ઘટશે, ઉપર લઈ આવો કદ વધશે, રાઈટ? તો આવો જે ફેરફાર થાય એને સ્થિતિસ્થાપકતા કહેવાય। અને પદાર્થની પાસે આવો ગુણધર્મ હોય તો એ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવાય અને આવા પદાર્થને સ્થિતિસ્થાપક કહેવાય। આ 100%। પણ ક્યારેક એવું થાય છે કે તમે જે પદાર્થ પર આવું બળ લગાડ્યું અને પછી મૂકી દીધો તેવો ને એવો જ થઈ જાય છે। તમે કહેશો સર આવું તો અમારી પાસે કોઈ એક્ઝામ્પલ નથી, અમે આવું કશું જોયું નથી। નાના હતા ત્યારે સ્કૂલમાંથી તમને ક્લે મોડલિંગ બનાવી લાવવાનું કહેવામાં આવતું। સર આ શું પાછું? માટીના રમકડા ભાઈ, રાઈટ?
તમારા માતા પિતા જયારે ભણતા હતા ત્યારે એમના જમાનામાં કાળી માટીમાંથી બનાવતા, અત્યારે તો માટી પણ કલર વાળી સ્ટેશનરી વાળા દુકાને ભાઈ મળે છે ને. ઓકે, તો એ ક્લે મોડેલિંગમાં તમે કોઈક સરસ મજાની મૂર્તિ, કોઈક આકાર બનાવ્યો, આજે મૂક્યો તો એ ચોરસ હોય તો કાલ પછી લંબચોરસ ને નળાકાર ને પછી વર્તુળ થઈ જાય? ના બને ભાઈ. કેમ? તમે બળ લગાડ્યું, એ પદાર્થ એવો જ થઈ ગયો. તો આવા પદાર્થને કે જે પાછો પોતાનો લંબાઈ આકાર કદ મેળવતો નથી એને કહેવાય અસ્થિતિસ્થાપક પદાર્થ. ફરીથી, જે પદાર્થ પર બળ લગાડ્યું અને એ પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિ ના મેળવે તો એને શું કહેવાય? અસ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. વિશ્વમાં 100% અસ્થિતિસ્થાપક પદાર્થ નથી કે વિશ્વમાં 100% સ્થિતિસ્થાપક પદાર્થ પણ નથી. તો તમે કહેશો શું છે? અડધી અડધી અવસ્થા વાળા પદાર્થો છે. કેટલામાં સ્થિતિસ્થાપકતા બહુ હોય તો કેટલામાં અસ્થિતિસ્થાપકતા બહુ હોય એવા છે. પણ 100% તમારા જેવા એકદમ બ્રિલિયન્ટ એટલે પદાર્થ નહીં, માણસની વાત છે. તમે બહુ જ હોશિયાર બાળકો છો એવું તમને કહી રહ્યો છું. બાકી આપણે તો સ્થિતિસ્થાપકતાને અસ્થિતિસ્થાપકતાની વાત કરી રહ્યા છે. બીજું, આ ચેપ્ટરની અંદર મેં જે તમને 3 ફેરફાર કીધા, લંબાઈ આકાર અને કદ, એની ચર્ચા કરવાની છે. એની સાથે રિલેટેડ પ્રતિબળ અને વિકૃતિ બે શબ્દો સમજાવવાના છે. બીજું, નોર્મલી સામાન્ય અવસ્થામાં તમે ઘણા બધા એવા એક્ઝામ્પલ જોયા છે કે બ્રિજ બનાવે ત્યારે હેવી સિમેન્ટ, કોન્ક્રીટ, લોખંડ આવું બધું બહુ વપરાય છે. કેમ? બિલકુલ હલકા ઉઠાના બનાવી દે ના ચાલે? તમે કહેશો સર શું વાત કરો છો તમે આજે, આ બસ આજ સમજાવવાનું છે તમારે, રાઈટ? એના પછી રેલવેના ટ્રેક પાટા જોયે છે, એનો આકાર આઈ જેવો છે. કેમ? તેનું પણ રીઝન આ ચેપ્ટર ની અંદર તમને મળશે જ, રાઈટ? આવું ઘણું બધું કીધું ને, પ્રેક્ટિકલ વસ્તુ તમને અહીંયાથી સમજાઈ શકશે, રાઈટ? સો લેટ્સ બિગિન. આપણે આ ચેપ્ટર ની શરૂઆત કરીએ છીએ કે જેમાં સ્થિતિસ્થાપકતા શું છે એનો થોડોક અંદાજ, કેમ છે પદાર્થની પાસે સ્થિતિસ્થાપકતા એનો અંદાજ રાઈટ નાઉ આપણે તમને આપીએ. ઓકે, ભલા મારા ભૂલકાઓ. નેક્સ્ટ ટોપિક આપણો ચેપ્ટર નંબર 9 છે, ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક. હવે બેઝિકલી આખી થિયરી છે. હવે જો આ થિયરી હોય આખી આખી તો સમજવાની વાત એ આવે છે, ફરીથી ધ્યાન રાખજો, સમજવાની વાત એ આવે છે આની અંદર કે તમારે એ થિયરીને નાના નાના વાક્યો બનાવી દેવાના, નાના નાના વર્ડ્સ બનાવી દેવાના, જેથી કરીને આખી થિયરી સરસ રીતે લખી શકાય. રીઝન એવું છે બચ્ચા પાટી કે હું આખી થિયરી બોર્ડ પર નથી લખી શકવાનો, તો તમારે નાના વર્ડ્સમાંથી પેરેગ્રાફ બનાવી અને આખો શબ્દ સમજાવી દેવાનો, એટલે તમારી થિયરી રેડી. બાકી એ થિયરી ના લખાય તો ફિઝિક્સનું મહત્વ હોતું નથી, માર્ક્સ મળે નહીં, તમારા કન્સેપ્ટ ત્યાંના ત્યાં જ રહી જાય. જેમ કે હું આકૃતિ દોરું છું, હવે આકૃતિને સમજાવવા માટે બધા બહુ વાક્યો બોલીશું, શબ્દો નહીં, બધા બહુ વાક્યો. જુઓ, દરેક પદાર્થ અણુનો બનેલો છે, અણુ પરમાણુના બનેલા છે, તો આ પદાર્થ એ અણુ પરમાણુનો બનેલો છે એવું કહેવાય. હવે અણુ બનવા માટે તમને ખબર છે કે સપોઝ અહીંયા એક અને અહીંયા એક પરમાણુ છે, આ બેની વચ્ચે આવો કોઈક બંધ બને. આ બંધ કયા પ્રકારનો હોય એવું તમે કેમેસ્ટ્રીમાં શીખી ગયા, સહસંયોજક બંધ, આણ્વિક બંધ, એના પછી આયનિક બંધ, ધાત્વિક બંધ, આવું બધું તો બહુ કેમેસ્ટ્રીમાં આવી ગયું. બહુ ડિટેલમાં આપણે ફિઝિક્સમાં જવું નથી, પણ આ બંધ બન્યો એ ચોક્કસ અંતર છે બે પરમાણુ વચ્ચેનું, ધ્યાન રાખજો. હવે જો હું આને સહેજ ખેંચું છું એવું બતાવું, તમે કહેશો સર અણુ પરમાણુ તો દેખાતા નથી, વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છીએ. જો હું આને આમ સહેજ ખેંચીશ તો શું થશે? તો કે આની લંબાઈમાં સહેજ વધારો થશે. હવે એ પદાર્થને હું ધીમે ધીમે છોડી દઈશ તો એની મૂળ સ્થિતિમાં પાછો આવશે. તો આ જે ફેરફાર થયો એ શેમાં થયો? તો કે આ બે પરમાણુ વચ્ચે નહીં, બંધ લંબાઈમાં સહેજ ફેરફાર થયો અને ફેરફારને અનુરૂપ આપણને લંબાઈનો ફેરફાર મળ્યો, આકારનો ફેરફાર મળ્યો અને કદનો ફેરફાર મળ્યો, રાઈટ? હવે આ વસ્તુ બળ લગાડવાથી થઈ એવું તમારે સમજવાનું. આવું દરેક પદાર્થમાં પોસિબલ છે, દરેક પદાર્થ. હા, કેટલાક પદાર્થ એવા છે કે તમે ખેંચો તો તૂટી પણ જાય,
પણ કેટલાક પદાર્થ ખેંચો તો લંબાઈ વધે પણ ખરી છે કે આપણી પાસે રબર બેન્ડ છે એને આમ ખેંચીએ તો લંબાઈ વધે પણ છે ને છોડી દઈએ તો બીજી બાજુ વાગે પણ છે આ લખાય નહીં હો છેલ્લું વાક્ય ભાઈ પાછા તો લખે અમારા દિવ્ય સર દ્વારા કહેવામાં આવ્યું હતું એવું નહીં ઓકે આટલું જ બળ જો હું લોખંડના સળિયા પર લગાડું આમ બે બાજુ તો તમને એવું લાગે છે કે એની લંબાઈ વધશે એવું લાગે છે નથી લાગતું ને તો એના માટે પણ લંબાઈ વધે છે પણ દેખાતી નથી ખબર નથી પડતી કેમ તો કે આપણે લગાડેલું બળ ના થાય ભાઈ લોખંડનો સળિયો છે સમજી ગયા ને મારી વાત બસ આ જ કહેવા માંગુ છું બોલકાઓ તો આ વાતને ધ્યાનમાં લઈને તમારે આગળ કામ કરવાનું રહેશે તો આવી જે વર્તણૂક છે એને એક નાના સરખા મોડેલ દ્વારા આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ આ મોડેલમાં આપણે તમે જે કેમેસ્ટ્રીમાં કેટલાક આકારો ડ્રો કર્યા છે ને બચ્ચા પાર્ટી બસ એ જ આકારની સાથે સમજૂતી છે કેટલાકને આવો આકાર દોરવાનો થાય તો ઘણી બધી આડી અવળી આકૃતિ દોરે છે કેટલું સરસ મજાનું આપણે બે ચોરસનું કામ કર્યું દોરાય કે ના દોરાય ઓકે હવે અને 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 જોડી દઉં છું થઈ ગયું સમજણ જેવું ઓકે એક ચોરસ પાછો હું અહીંયા દોરી દઉં છું બધું જ તમારી સામે કરી રહ્યો છું જેથી કરીને તમને ડ્રો કરવાની પણ સમજ પડે ક્લિયર હજુ બીજો એક ચોરસ હું અહીંયા દોરી દઉં છું રાઈટ હજુ હું બે થી ત્રણ લાઈન ડ્રો કરવા માંગુ છું એક આ લાઈન અને બીજી એક દેટ્સ ઇટ અવર વર્ક ઇઝ ઓવર રાઈટ સમજાઈ ગયું ને હવે હું આના દરેક શિરોબિંદુ પર ઓકે હજી આવી લાઈન ડ્રો કરવાની બાકી રહે મિત્રો વાલા મિત્રો ત્રીજો ચોરસ અને અહીંયાથી અને અહીંયાથી અને અહીંયાથી અને અને અહીંયા કેટલાક નામ થયું સર આ હવે અઘરું પડી ગયું કશું અઘરું નથી પડ્યું પાછા જાઓ જુઓ અને ડ્રો કરો અંદરથી ઈચ્છા થવી જોઈએ દોરી લઈશું હવે થઈ જશે હવે તો કામ નહીં બને ઓકે હવે આના દરેક શિરોબિંદુ પર હું એક એક આવી રીતના પરમાણુ મૂકી દઉં છું શેની આકૃતિ છે એની ચર્ચા રાઈટ નાઉ આપણે કરતા નથી એવું ધ્યાન રાખજો રાઈટ લા સમજાયું વાલા બચ્ચા તો આવી રીતે બધી જગ્યાએ આપણે એક એક પરમાણુ ત્રણ ત્રણ ના દેખાય તો મૂકી દેવા ત્રણ 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 અહીંયા રહી ગયો તો મૂકી દો રાઈટ હવે આજે આકૃતિ ડ્રો કરી તમારી ટેક્સ્ટ બુકમાં અડધી જ આપેલી છે આટલી છે બરાબર છે વાંધો નથી આપણને કશો આ એક ભાગ આપેલો છે પાછળનો ભાગ નથી આપ્યો કઈ ચિંતા નથી હવે આ દરેકની સાથે આવી કોઈક સ્પ્રિંગ જોડાયેલી છે એવું આપણે માની લેવાનું છે આ સ્પ્રિંગ જે જોડાયેલી છે એવું માનીએ છીએ તો આ સ્પ્રિંગની સાથેનો વર્ક શું છે એ મારે તમને રાઈટ નાઉ સમજાવવું જ છે કરેક્ટ કે આ સ્પ્રિંગ શું કહેવા માંગે છે સ્પ્રિંગ કેવો પદાર્થ છે વાલા બચ્ચાઓ તો તમે કીધું કે આ સ્પ્રિંગ એ સ્થિતિસ્થાપક પદાર્થ છે ભાઈ અને સ્થિતિસ્થાપક પદાર્થનો મતલબ શું થાય તો કે એની લંબાઈમાં તમે સહેજ વધારો કરો તો એ પદાર્થનો આકાર બદલાય છે રાઈટ તમારે એક જ ભાગ દોરવાનો ભાઈ હો મેં બે ભલે બે ભાગ ડ્રો કર્યા નહીં તો આટલો બધો સમય તમને જશે ને તમે પાછા બહુ બિઝી માણસ છો રાઈટ ને ભાઈ તમે કહેશો સર આકૃતિ કેવી થઈ ગઈ તો એ જ તો સ્પ્રિંગોનો કમાલ છે ભાઈ બરાબર કે નહીં રાઈટ જે જગ્યાએ બાકી રહી જાય એ જગ્યાએ ડ્રો કરી દેવાનું હજુ કંઈક બાકી રહી ગયું હોય તો તમારે તમારી જાતે પૂરું કરી દેવાનું હવે હું આને સહેજ અહીંયાથી આમ ખેંચીશ તો શું થશે તો કે આ સ્પ્રિંગ આ સ્પ્રિંગ આ સ્પ્રિંગ આની સાથે જેટલા જોડાયેલા છે એના અંતરમાં ફેરફાર થશે અને જેવું લગાડેલું બળ દૂર કરી દઈશ એટલે પાછું જતું રહેશે સમજાઈ ગયો અગેન તમારી ટેક્સ્ટ બુકની અંદર ખાલી આટલો જ ભાગ ડ્રો કરીને આપ્યો છે આવા જ બે જ ભાગ બસ બહુ થઈ ગયા બરાબર વચ્ચેનો એક સમતલ અહીંયા અહીંયાનું એક સમતલ અહીંયા બરાબર આ જે ભાગ છે તે નથી તમારે નહીં ડ્રો કરવાનો કોઈ પ્રોબ્લેમ નથી દરેક વસ્તુ અહીંયા મેં આની પાછળનો પણ ભાગ ડ્રો કર્યો છે ક્લિયર ઓકે હવે આ જે ખેંચવાથી અંતરના જે ફેરફાર થયા એમાં પુનઃસ્થાપક બળ લાગે છે આંતર આણ્વીય બળ લાગે છે
કયું બળ લાગે છે પુનઃ સ્થાપક બળ પુનઃ એટલે ફરીથી સ્થાપક એટલે મૂળ સ્થિતિમાં લાવનારું બળ પુનઃ સ્થાપક બળનો મતલબ મૂળ સ્થિતિમાં લાવનારું બળ જેને નામ આપ્યું છે પુનઃ સ્થાપક બળ અને બીજું નામ આ અણુ અણુ વચ્ચે લાગે તો એને કહેવાય આંતર આણ્વીય બળ લાગે શું થાય તો કે આંતર આણ્વીય અણુ અણુ વચ્ચે લાગતું બળ લાગે છે એને શું કહેવાય આંતર આણ્વીય બળ એવું કહી શકાય ઇઝ ઇટ ક્લિયર બહુ સરસ સૌથી પહેલા આ સ્થિતિસ્થાપક વર્ડ સાથેની સમજૂતી રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપી હુક વૈજ્ઞાનિકનું નામ છે આ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર સ્પ્રિંગ જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર જો પૂરતું બળ આપવામાં આવે પૂરતું એટલે ઓછું તો પૂરતું ઓછું બળ લગાડીએ તો એની લંબાઈમાં ફેરફાર થાય ને પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ પદાર્થની આવી વર્તણૂકને સ્થિતિસ્થાપકતા અને આ નિયમને હુકનો નિયમ કહીએ છીએ રાઈટ તો આ હુકના નિયમ સાથે ની સમજૂતી પણ આગળ આવવાની છે આ તો જસ્ટ છે એટલે તમને વાત કરી દીધી રાઈટ તો આ વસ્તુ સ્થિતિ તમને હુકના નિયમ અનુસાર જોડશે તમને જોડશે ફિઝિક્સની સાથે એવું તમને કહી દીધું રાઈટ સો નેક્સ્ટ ટોપિક પાછા આગળ જઈશું આપણે વાલા ભૂલકાઓ તમને બે વર્ડ પારિમાણિક સૂત્રમાં શીખવાયા હતા પ્રતિબળ અને બીજો શબ્દ હતો વિકૃતિ પ્રતિબળ અને વિકૃતિ તમને એમ લાગે કે સર આ નવા શબ્દો છે એવું લાગે છે નવા જ છે પણ એનું અંગ્રેજી બહુ વાર તમે બોલ્યા છો બહુ વાર એટલે કદાચ આમ બોલીશ એટલે ખબર પડી જશે સ્ટ્રેસ સ્ટ્રેસ અને બીજો વર્ડ છે સ્ટ્રેન ફરીથી સ્ટ્રેસ અને બીજો વર્ડ છે સ્ટ્રેન સ્ટ્રેસ અને સ્ટ્રેન સ્ટ્રેસ નો મતલબ પ્રતિબળ અને સ્ટ્રેન નો મતલબ વિકૃતિ એક્ઝામ આવે એટલે બહુ બધું ટેન્શન થઈ જાય બરાબર સ્ટ્રેસ કહેવાય અને એનું અસર એનું પરિણામ સ્ટ્રેન એ તો લખાય થોડું ભાઈ ફિઝિક્સ ને મેં કીધું આ ચેપ્ટરમાં બહુ રિયાલિટી સાથે હું તમને જોડીને આપીશ રાઈટ તો આ ટોપિક જે સમજાવવા જઈ રહ્યા છે વિકૃતિ પણ એની અંદર પ્રતિબળની સાથે થોડીક વાત આપણે કરી લઈએ કે પ્રતિબળની અહીંયા વ્યાખ્યા એની સમજૂતી જે છે એ હું તમને થોડીક આપી દઉં પ્રતિબળ રાઈટ શું છે વાલા બચ્ચાઓ પ્રતિબળ તો પ્રતિબળ એટલે શું તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પ્રતિબળ કહે છે ફરીથી એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પ્રતિબળ કહે છે હવે હું આવી વ્યાખ્યા બોલી ગયો કેટલાક વાલા મિત્રો માત્ર બોર્ડ વર્ક કરે છે અહીંથી જ જોવે છે અહીંથી જ લખીને મોડે કરી લે છે એ નથી ચાલવાનું ભાઈ હું કેટલું બધું બોલી ગયો એ બધું લખાય ખરું ના લખાય એટલા માટે જ તમને કહું છું કે ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુકનું રીડિંગ કરવું પડે આ લેક્ચર જોયા પછી અને નોટ્સ બનાવવી પડે અને નોટ્સ વંચાય તમે શું કરો છો સરે બોર્ડ પર કીધું એ તમે લખી નાખ્યું ભાઈ હવે એ તો શું થાય તમારું કામ તમે 100% નથી કર્યું એવું બતાવે છે આ વસ્તુ અને રિઝલ્ટ નહીં આપે ફરીથી એ રિઝલ્ટ નહીં આપે અને આ ટેવ જો તમને 12માં જશે તો 12માંના પેપર 12th સ્ટેન્ડર્ડના પેપર તો ગુજરાત બોર્ડમાં ચેક થાય છે ત્યાં તમને કમ્પ્લીટ લખાણ જોઈશે રાઇટિંગ કમ્પ્લીટલી જોઈશે તો જ માર્ક્સ મળશે બાકી નહીં મળે એટલે આળસ કામમાં કચાસ રિઝલ્ટમાં પણ કચાસ વાલા બચ્ચાઓ પ્રતિબળ વ્યાખ્યા બોલો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પ્રતિબળ કહે છે નોર્મલી પ્રતિબળનો સિમ્બોલ સિગ્મા તરીકે લઈએ છીએ સૂત્ર લખું તો એફ ના છેદમાં એ થાય એકમ લખું તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અને આને બીજા શબ્દોમાં કહીએ તો પાસ્કલ પણ કહી શકાય પારિમાણિક સૂત્ર જો હું લખું તો એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ ક્યાંથી બન્યું તો આનું અને આનું પારિમાણિક સૂત્ર મૂકો એટલે તમને મળી જાય કીધું તું કે આ સૂત્ર આગળ આવશે તમને શીખવામાં આજે વસ્તુ બિલકુલ ક્લિયર અહીંયા તમને મળી ગઈ છે રાઈટ હવે આવું પ્રતિબળ પદાર્થ પર લગાડવાથી આગળ સમજાયું એ પ્રમાણે ત્રણ પ્રકારના ફેરફાર થાય લંબાઈ આકાર અને કદ તો આ ત્રણેય પ્રકારના જે ફેરફાર થાય છે એને અનુરૂપની સમજૂતી અહીંયા આપણે જોડવાની છે
राइट। हवे आ प्रतिबळ तो तमे लगाड्युं पण कई रीते लगाड़ो छो ने एनाथी आगळना टॉपिक नी समजूती तमने आनी अंदर नी मळशे। सौथी पहला धारो के मारी पासे आवो सळियो छे, आ सळिया पर हूँ आ बाजू अने आ बाजू बळ लगाड़ू छू, तो आवो जे प्रतिबळ लगाड्यो एवा प्रतिबळ ने आपणे नाम आपी शकीए छीए तनाव प्रतिबल, राइट। एनाथी उल्टो धारो के मारी पासे आवोज सड़ियो छे अने आज सड़िया पर हूँ अवी रीते बड़ लगाड़ू छू, तो अने मारे नाम आपी शकाय डाबीय प्रतिबल। बराबर छे, डाबीय प्रतिबल ने तमे नाम आपी शको छो बीजू डाबीय, राइट। दाबीय प्रतिबल, दाबीय नो मतलब दबाणनी साथे रिलेटेड आववानो छे, तो इंग्लिश मां एने कॉम्प्रेसिव दाबीय, कॉम्प्रेसिव प्रतिबल स्ट्रेस, कॉम्प्रेसिव स्ट्रेस पण कही शको छो। तणाव प्रतिबल अने दाबीय प्रतिबल सूत्र तो आनु आज छे, आनी असर शुं थाय मारा वाला बच्चा, तो आनी असर थाय ए आपणे समजावीए पाछा। बीजू आ किस्सामां बळ आ सपाटी ने लंब रूपे लागे एवं तमे चेक करी लीधुं, तणाव अने दाबीयमां बळ लंब रूपे लागे एवं तमे चेक करी लीधुं बिल्कुल, तो एटला माटे ज एनी लंबाई आमां वधे आनानी अंदर लंबाई घटे। एनाथी आगळ केटलाक केस एवा छे के जेमां बळ स्पर्शक रूपे लागे, सपाटी ने स्पर्शक स्वरूपे लागे, जेम के मारी पासे अहींया एक नळाकार छे भाई, कलाकार नहीं नड़ाकार, कलाकार तो बॉम्बे में जोया छे बधा, बहु बधा फेन होय छे, राइट। तो आवो नड़ाकार छे, आ नड़ाकार पर जो हूँ आ दिशा में बळ लगाड़ो तो एनो आकार तमे जे मूळ आकार जुओ छो, राइट, एमांथी कंईक तमने अलग मळी शकशे, बराबर के नहीं। तो आ जे आकार तमने अलग मळे छे केवो होय छे એની પણ આકૃતિ દોરીને તમને સમજાવવા, મૂળ આકાર હતો અને એમાંથી મને આવો કંઈક આકાર મળ્યો, રાઈટ। આવો જે કંઈ આકાર મળ્યો મને આની સાથેનો, તો આ ખૂણો થીટા કહેવાય। આવું જે બળ છે એને આપણે નામ આપી શકીએ છીએ આકાર પ્રતિબળ અથવા તો સ્પર્શીય પ્રતિબળ। શું લખીએ છીએ? આકાર પ્રતિબળ अथवा तो स्पर्शीय प्रतिबल, राइट, क्लियर, ओके। त्रीजू छे अपनी पासे के जेनी अंदर तरल नी अंदर धारो के अपनी पासे कोई पदार्थ फूका जेवो लई गया छे, परपोटो छे, तो एमां पण तमने जेम जेम नीचे ले जाओ तेम तेम एना कदमां फेरफार थाय छे। मारा वाला बच्चाओ, आजे कदनो फेरफार थाय એને અનુરૂપ જો વાત કરીએ તો કદમાં ઘટાડો થાય તો એને આપણે નામ આપી શકીએ છીએ કદ પ્રતિબળ, અને કહીએ છીએ કદ પ્રતિબળ। તો ત્રણ પ્રતિબળ થયા, પ્રતિબળ એટલે વ્યાખ્યા ક્લિયર છે, બળના છેદમાં ક્ષેત્રફળ। સૌથી પહેલા તણાવ, તો આ સપાટીને લંબ રૂપે બહાર તરફ બળના, લંબાઈ વધે છે એટલે તણાવ નામ। दाबीय प्रतिबल, लंबाई घटसे एटले नाम आप्यु छे दाबीय प्रतिबल। आकार मां फेरफार थाय छे एटले आकार प्रतिबल। स्पर्शक स्वरूपे बळ लाग्यु, जो स्पर्शक स्वरूपे बळ लाग्यु तो एने स्पर्शीय प्रतिबल। कदमां फेरफार थयो एटले एने कहेवाय कद प्रतिबल। कंसेप्ट एक ज छे, बळ जे रीते लागे छे एना प्रमाणे एने नाम आप्या छे तणाव, दाबीय, आकार अने कद। सूत्र बद्धमां एक अने मात्र एक, बळना छेदमां क्षेत्रफळ, कोई फेरफार नहीं। बीजी बात आनी साथेनी छे, आनुं परिणाम शुं थाय तो तमने बिल्कुल खबर छे के आनुं परिणाम लंबाईमां वधारो थाय, के एटली बधी लंबाई ना वधी जाय के जेना कारणे कंईक फेरफार थाय, आ लंबाईनो वधारो थाय। આની અંદર શું થાય બચ્ચા બાળકે? તો કે લંબાઈનો ઘટાડો થાય, રાઈટ।
तो आ लंबाई नो वधारो के लंबाई नो घटाड़ो एनी साथे रिलेटेड जे नवी भौतिक राशि आपणे समझावा जई रह्या छीए जेने नाम आपवानुं छे विकृति। विकृति ने नॉर्मली सिम्बॉल एप्साइलॉन द्वारा बतावी शकीए छीए। तो अहीं लंबाई नी विकृति जो हूं समझाऊ, लंबाई नी विकृति डेल्टा एल ना छेद मां एल, आ डेल्टा एल नो मतलब शुं थाय तो के लंबाई नो फेरफार अने छेद मां मूळ लंबाई, राइट। हवे फेरफार छे लंबाई नो ने एनो मूळ लंबाई एटले एने नाम आपीए छे विकृति। विकृति ने बीजा शब्दों मां स्ट्रेन कहेवाय, स्ट्रेन, राइट। एने एकम नथी, केम लंबाई ना छेद मां लंबाई छे एटले एने एकम नथी। तो आने तनाव विकृति कहेवाय, आने दाबीय विकृति कहेवाय। फरीथी आने शुं कहेवाय? तनाव विकृति, अने आने कहेवाय दाबीय विकृति। सूत्र एनु ए छे એમાં ફેરફાર થયો નહીં, રાઈટ। હા, પ્રતાન વિકૃતિ પણ કહેવાય, અને બીજા શબ્દોમાં પ્રતાન વિકૃતિ પણ કહેવાશે, દાબી અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન પણ કહેવાશે। આની અંદર આકાર માપી ના શકાય, તમે એમ કહો કે આનો આકાર માપી શકાય, ના માપી શકાય। તો આવી વિકૃતિને સમજવા માટે નવી ભૌતિક રાશિ જે વિકૃતિને માપીને આપે છે એની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ। વાલા બચ્ચાવા નળાકારની ઊંચાઈ એચ છે, આ જે આમ ખસ્યું એ ડેલ્ટા એક્સ છે, રાઈટ। તો હવે આની સાથે સંકળાયેલી વિકૃતિને માપવા માટે આપણે જે વિધેય વાપરીએ છીએ એ ટેન વિધેય છે। ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ। તમે જોઈ શકો છો આ ફેરફાર બહુ નાનો છે, આ મોટી સંખ્યા છે। તો આવા સંજોગોમાં જો થીટા ખૂબ જ નાના હોય તો ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ના છેદમાં એચ। આવી વાત કેવી રીતના સાબિત થઈ શકે? તો તમને ટેન નું ટેબલ જોતા તો આવડે જ છે, મેથેમેટિકલ ટૂલ્સ માંથી શીખવાડી દીધું છે। તો તમે એક કિંમત મેળવજો ટેન 1 ડિગ્રીની, અને બીજી કિંમત મેળવજો ટેન 5 ડિગ્રીની, ત્રીજી કિંમત મેળવજો ટેન 10 ડિગ્રીની, આનો જવાબ કાઢજો। બધામાં શું ફેરફાર છે જોજો, લગભગ આ બે મૂલ્યો તો બહુ નજીક મળશે, આ બે પણ બહુ નજીક મળશે, આ પણ કઈ બહુ ફેરફાર વાળા નહીં હોય, બહુ ફેરફાર નહીં હોય। હા, અંતિમ ખૂણો મોટો થાય તો તકલીફ પડે। ટકામાં ફેરફાર સોચજો કે આની નાની કિંમતમાં કેટલા ટકાનો ફેરફાર છે, આની નાની કિંમતમાં કેટલા ટકાનો ફેરફાર છે। બસ સાહેબ તમને એ જ વાત બતાવશે કે આપણે આવી કિંમત લઈ શકીએ છીએ। તો આને કહેવાય આકારની વિકૃતિ, રાઈટ। હવે આવી આકારની વિકૃતિ તમે તમારા ટેક્સ્ટબુકની સાથે પણ કરી શકો છો, રાઈટ। તમે તમારા ટેક્સ્ટબુકની સાથે પણ કરી શકો છો। સપોઝ તમારી ટેક્સ્ટબુક આપણે આવી રીતે ગોઠવી, આ તમારી ટેક્સ્ટબુક છે, માની લો જોઈ રહ્યા છીએ આપણે આવી રીતના, બરાબર આમ આમ છે। હવે તમે બળ ઉપરથી લગાડો છો તો આ જે ભાગ છે સહેજ ખસશે, ખસશે એટલે વાલા બાળકો આ પેજીસ છે બધા। હવે ખસે એટલે શું થાય? તો અહીંથી આમ બળ લગાડ્યું છે તો એ જે ફેરફાર થયો એ શેનો થયો કહેવાય? આકારનો। તો એની અંદર આકાર વિકૃતિ આવે, મારે પોઈન્ટ લખવો પડશે, આને શું કહેવાય? આકાર વિકૃતિ, કરેક્ટ। આકાર વિકૃતિ થયું કહેવાશે આ, હે ને। જો આપણું આ ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 ભાગ 2, રાઈટ। તો હવે આપણી પાસે આ ભાગ છે, રાઈટ। હવે હું આને અહીંયાથી લઈને આમ ફેરફાર કરું છું, દેખાય છે અહીંયા કડી, આમ આ બાજુ ના દેખાય તો અહીંયા દેખાશે, આમ કઈક ફેરફાર થાય, જાડી બુક જેટલી હશે સરસ દેખાશે। તો આવો જે ફેરફાર અહીંથી આમ થાય, ફાટી ના જાય પાછું, ભાઈ 11મું ધોરણ હજી પાસ કરવાનું છે, જેને જેડબલી નીટ આપવાની છે, હજુ આવતું વર્ષ જોઈશે 2022 સુધી, ધડ દઈને આમ કર્યું ફાટી ગયો ના ચાલે, ઓકે। તો અહીંથી આમ સહેજ ફેરફાર કરવાની વૃત્તિ રાખીએ આપણે, અહીંથી આમ
राइट। आम दबाई देशो तो कशु नहीं थे, सहज आ बल लगन क्या स्वरूपे, स्पर्शक स्वरूपे, तो फेरफार तमने जोवा मले छे, राइट। तो एने शू कहवा, आकार प्रतिबल, आकार स्पर्शीय प्रतिबल अथवा तो आकार विकृति आनी साथ। त्रीजी जे वात आपणे करवा जई रह्या छे एनी साथे छेल्ली वात के जेने कद प्रतिबल कहीए छे। प्रतिबल नो सूत्र दरेक माटे एक ज सरखू छे, पण बल लागवानी प्रक्रिया अलग छे। आमां जोयुं सपाटी ने लंब छे, ज्यारे आ जे भाग छे ने समांतर, आनी अंदर सपाटी ने स्पर्शक स्वरूपे छे, आजे बळ छे ए सपाटी ने स्पर्शक स्वरूपे छे। आनी अंदर दरेक बिंदु पासे लंब छे, उ जोयु अहीं लंब छे, अहीं लंब छे, अहीं लंब छे, अहीं दरेक दरेक जग्याए लंब रूपे ज लागे छे। एटला माटे ज एने कदनो फेरफारनी साथे रिलेट करवामां आवे छे, राइट। कदनो फेरफारनी साथे विकृतिने नाम आपीए छीए कद विकृति। બાળકો એનું પણ સૂત્ર તમે લખી શકો છો, કદનો ફેરફાર અને એના છેદમાં મૂળ કદ, રાઈટ। એનું સૂત્ર થાય ડેલ્ટા વીના છેદમાં વી, કરેક્ટ। તો આવી રીતે તમે ત્રણ પ્રકારના પ્રતિબળ અને ત્રણ પ્રકારની વિકૃતિ સમજાવી શકો છો, આ બંને સાથે લેવાના, આ બંને અની સાથે, અની સાથે આ ભાગ છે, અની સાથે આ ભાગ છે। હવે વાલા મારા બાળકો, મેં તમને આજે સમજાવ્યું કેટલું બધું બોલી ગયો હું, મને કહો, અને તમે જ્યારે તૈયાર કરવાનું હોય કા તો એક્ઝામ છે એની અંદર આટલું લખીને આવો તો તમને માર્ક્સ મળે નહીં પૂરા, તો તમારી માનસિક ટેન્ડન્સી એવી હોવી જોઈએ કે તમે આ બધું જ રેફરન્સ બુકમાંથી વાંચો, ટેક્સ્ટ બુકમાંથી વાંચો, ભેગું કરી જે મેં કંઈક વધારાનું લખ્યું છે એને જોડી અને તમે કામ કરો તો શક્ય બને। તમે દસમા ધોરણ જેવો મારી પાસે આગ્રહ રાખો કે સર આ આખું બધું જ બોર્ડ પર લખો, તો એને રિલેટ ના કરી શકું, હું આને લખવા જઉં ત્યાં જ બોર્ડ ભરી જાય, આને લખવા જઉં રિલેટ ના થાય, આ બધું કોમ્બિનેશન છે। અને હવે મોટા થયા બાળકો, તમે દસમું ધોરણ પાસ થઈ ગયા, અમુક જગ્યાએ કહો છો ને હવે તો હું મોટો થઈ ગયો, હવે થોડું આવું કરવાનું હોય, એ વાત અહીંયા પણ લાગુ પડે છે। એટલે કામ જબરજસ્ત કરવું પડશે, આળસ, આળસ નહીં ચાલે, લખવાની આળસ તો સાયન્સમાં જરાક પણ નહીં ચાલે। દસ નહીં, વીસ વાર વાંચો અને એક વાર લખો, મોડે હા જોઈ જોઈ નહીં ભાઈ, કોપી નહીં, આવું કામ કરવું પડે તમારે, જોઈ જોઈને નહીં મોડે લખવું પડે, તો તમારું ઘણું બધું કામ સહેલું થઈ જાય। ફિઝિક્સની થિયરી દાખલા તૈયાર કરવાની સરળમાં સરળ મેથડ, લેક્ચર જુઓ એકવાર, ટેક્સ્ટ બુક રેફરન્સ બુકને કમ્બાઈન કરીને એકવાર વાંચો ફરીથી, અને વિડીયો લેક્ચર સાથે રિલેટ કરો, અને પછી મોડે લખવાનો આગ્રહ કરશો ને તો ટેસ્ટના આગલા દિવસે જે તકલીફ પડતી હતી ને એમાંથી બહાર આવી જશે। અત્યારે તમને એ જ તકલીફ છે કે યાર આ શું છે અહીંયા, એ તકલીફમાંથી બહાર આવવાનો કેવળ એક જ માર્ગ, અને એ માર્ગ એ જ તમારા માટે લખાણ, લખવાનો આગ્રહ રાખો। ઓકે બચ્ચા માટી, થેન્ક યુ સો મચ। ભૌતિક વિજ્ઞાન ભાગ બે શરૂ કર્યો છે, તમે મને અહીંયા સુધી સાંભળ્યો, જોયો, રાઈટ, લેક્ચર ભર્યું, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ।